જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો એસટીઆઈસ ઓનલાઈન ગુરુકુળ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ શેર મૂડીના હિસાબોનું હવે જોઈએ આપણે શેર મૂડીના હિસાબોના ટૂંકા દાખલા તો મિત્રો અહીંયા તમારી સ્ક્રીન પર એક દાખલો આપેલ છે એમ લિમિટેડ શેર હોલ્ડર ગોવિંદના છસ્સો ઇક્વિટી શેર શેરના છેલ્લા હપ્તા પેટે શેરદીઠ રૂપિયા ત્રણ લેખે નહીં ભરેલ હોવાથી જપ્ત કર્યા કંપનીએ શેર હોલ્ડર પાસેથી શેરની મૂળ કિંમતના શેરદીઠ રૂપિયા દસ મંગાવેલા હતા ગોવિંદે અરજી વખતે શેરદીઠ રૂપિયા ચાર અને મંજૂરી વખતે શેરદીઠ રૂપિયા ત્રણ ભરેલા હતા શેર જપ્તીની આપણે આમ નોંધ કરવાની છે તો જોઈએ સર્વપ્રથમ ગણતરી મિત્રો અહીંયા આપણે કોષ્ટક તૈયાર કરેલું છે ગણતરી માટે ગોવિંદના શેર જપ્તીની આમ નોંધ આપેલી છે છસો શેર શેર મૂડીના રૂપિયા દસ મંગાવ્યા છે અરજીના ચાર મંજૂરીના ત્રણ અને બાકી હપ્તાના ત્રણ મંગાવેલા છે કરીએ ગણતરી દસ ગુણ્યા છસ્સો એટલે જપ્ત કરવાની શેર મૂડીની રકમ થશે છ હજાર એકચ્યુલી છ હજાર જપ્ત કરવાના થતા નથી પણ છ હજાર શેર મૂડી કેન્સલ થશે ત્યારબાદ બાદ ચાર ગુણ્યા છસ્સો એટલે ચોવીસો શેર મંજૂરીના છસો ગુણ્યા ત્રણ એટલે અઢારસો અને આખરી હપ્તાના છસો ગુણ્યા ત્રણ એટલે અઢારસો કરીશું મિત્રો કુલ આપણે છ હજાર રૂપિયા શેર મૂડી કેન્સલ કરીશું એટલે શેર મૂડી ખાતે આપણે એટલા ઉધાર કરવા પડશે અહીંયા લખી નાખીએ આપણે શેર મૂડી હવે મિત્રો છસ્સો શેર પર અરજી વખતે રૂપિયા ચોવીસો મળેલા છે અને મંજૂરી વખતે ત્રણ લેખે અઢારસો મળેલા છે એટલે કુલ ચોવીસો અને અઢારસો બંને થઈ રૂપિયા બેતાલીસો આપને અત્યાર સુધી મળેલા છે જે રકમ આપણે જપ્ત કરીશું એટલે અહીંયા લખીએ શેર જપ્તી અને બાકીના અઢારસો છે એ હપ્તા પેટે હજી આપને મળ્યા નથી જેને કહેશું આપણે બાકી તો મિત્રો આ થઈ વિગત હવે આની આમ નોંધ માટે શેર મૂડી હંમેશા ઉધાર કરીશું જપ્તી જમા અને બાકી હપ્તા પણ જમા કરીશું હવે ફોર્મેટ મુજબ આપણે કરી આમ નોંધ આહતી ગણતરી તો જોઈએ આપણે આમ નોંધ મિત્રો ગોવિંદના છસો શેર માટે આપણે આમ નોંધ કરવાની છે આ રીતે પહેલાં કોષ્ટક બનાવવાનું છે આપણે લખીએ અહીંયા ઇક્વિટી શેર મૂડી ખાતે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર રૂપિયા છ હજાર ઉપર આપણે ગણતરીમાં જોઈ શકીએ છીએ શેર મૂડી ખાતે ઉધાર કર્યા છ હજાર જપ્તી ખાતે બેતાલીસો અને બાકી હપ્તાના કરીશું અઢારસો તો અહીંયા લખીએ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર રૂપિયા છ હજાર તે અહીંયા લખીશું ઇક્વિટી શેર જપતી ખાતે જમા રૂપિયા બેતાલીસો તો બેતાલીસો રૂપિયા ઇક્વિટી શેર જપતી ખાતે કરીશું તે ઇક્વિટી શેર બાકી હપ્તા ખાતે લખીશું આપણે અહીંયા લખીએ પ્તા ખાતે રૂપિયા અઢારસો તો અઢારસો રૂપિયા બાકી હપ્તા ખાતે આપણી આમ નોંધ પૂરી થઈ હવે લખીએ આમ નોંધ માટે આપણે બાબત છે તો બાબત જેમાં લખીશું કે છસ્સો ઇક્વિટી શેર છસ્સો ગોવિંદના ઇક્વિટી શેર पर आखरी ना आखरी हप्ता रुपया तरण लेखे आखरी ना रुपया तरण न भरता योग्य कार्यवाही बाद શેર જપ્ત કર્યા તેના તો મિત્રો આપણે ગોવિંદના છસો શેર આખરી હપ્તાના ત્રણ ન મળવાને કારણે જપ્ત કર્યા તો આ રીતે આપણે કરવાની છે ગણતરી અને આ રીતે આપણે શેર જપ્તીની આમ નોંધ લખવાની છે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર જપ્તી ખાતે જમા તે બાકી હપ્તા ખાતે જમાને આ રીતે બાબત છે મિત્રો ખૂબ જ સરળ ટોપિક છે હવે જોઈએ દાખલા નંબર બે તો દાખલા નંબર બે તમારી સ્ક્રીન ઉપર આપેલ છે જેમાં આપ્યું છે કે એનલિમિટેડે શ્રી પ્રેમાભાઈના ચોવીસો ઇક્વિટી શેર દરેક રૂપિયા દસનો એક તેવા શેર પરના પ્રથમ હપ્તા પેટે દીઠ બે નહીં ભરેલું હોવાથી જપ્ત કર્યા કંપનીને શ્રી પ્રેમાભાઈ પાસેથી અરજી પેટે દીઠ ત્રણ અને મંજૂરી પેટે શેર દીઠ ત્રણ મળેલ છે કંપની અત્યાર સુધી શેરદીઠ આઠ મંગાવેલ છે કંપનીના ચોપડે શેર જપ્તીની આમ નોંધ પસાર કરો તો મિત્રો આપણે જોઈએ સર્વપ્રથમ ગણતરી આપણે કોષ્ટક બનાવેલું છે વિગત દાખલા નંબર બે છે કુલ ચોવીસો ઇક્વિટી શેર જપ્ત કર્યા છે શેર મૂડીના આઠ મંગાવેલા છે કુલ અરજી વખતે ત્રણ મંજૂરી વખતે ત્રણ અને શેર પ્રથમ હપ્તાના રૂપિયા બે મંગાવેલા છે તો જોઈએ બીજો દાખલો અને આપણે અહીંયા શરૂ કરવાની છે ગણતરીઓ તો ચોવીસો ઇક્વિટી શેર આપેલા છે જે ચોવીસો ઇક્વિટી શેર આપ્યા છે એની સાથે ગુણાકાર કરીશું આપણી શેર મૂડીનો ચોવીસો ગુણ્યા આઠ એટલે ત્યારબાદ ત્રણ ત્રણ અને બે તો આપણે સર્વપ્રથમ ચોવીસો ગુણ્યા આઠ સાથે ગુણાકાર કરીશું એટલે આપને મળશે રૂપિયા ઓગણીસ હજાર બસો જે આપણી ઇક્વિટી શેર મૂડીની રકમ થશે ત્યારબાદ અરજીના ગુણ્યા ત્રણ કરીશું એટલે આપણને મળશે સાત હજાર બસો મંજૂરીના પણ સાત હજાર બસો થશે અને પ્રથમ હપ્તાના થશે ચાર હજાર આઠસો તો મિત્રો આ ગણતરી આપણે કરી લીધી ઓગણીસ હજાર બસો આપણી શેર મૂડી છે તો અહીંયા લખશું શેર મૂડી જે આપણે ઉધાર કરવાના છે હંમેશા મિત્રો શેર જપ્તી કરીએ ત્યારે શેર મૂડી ઉધાર જ કરવી જો પ્રીમિયમ ન મળ્યું હોય તો પ્રીમિયમ પણ ઉધાર થાય અહીંયા અરજીના આપને મળેલા છે સાત બસો મંજૂરીના પણ મળી ગયા છે સાત બસો કુલ ચૌદ હજાર ચારસો આપણને મળ્યા છે જેટલા મળ્યા હોય એટલા જ આપણે જપ્ત કરી શકીએ એટલે અહીંયા લખીએ શેર જપ્તી ખાતે ચાર હજાર આઠસો રૂપિયા હજી મળવાના બાકી છે એટલે એને ટ્રાન્સફર કરીશું બાકી હપ્તા ખાતે મિત્રો આમ નોંધ વખતે તમે પ્રથમ હપ્તા ખાતે પણ લખી શકો પણ બધામાં એક જ સમાન રીતે આમ નોંધ થાય એટલે અહીંયા હું લખું છું બાકી હપ્તા ખાતે શેરમૂડી ખાતે ઉધાર જપ્તી ખાતે જમા તે બાકી હપ્તા ખાતે જમા આ રીતે વિગત આપણે નોંધી શકીએ હવે જોઈએ આપણે આમ નોંધ તો મિત્રો મેં અહીંયા તમારા માટે આમ નોંધનું ફોર્મેટ તૈયાર કરેલું છે સર્વપ્રથમ આપણે અહીંયા ઉપર લખી લઈએ તો અહીંયા લખીએ મિત્રો સૌ પ્રથમ આપણે ઉધાર કરીશું ઇક્વિટી શેર મૂડી ખાતે ઓગણીસ હજાર બસો તો અહીંયા લખીએ ઇક્વિરી શેર મૂડી ખાતે ઉધાર રૂપિયા ઓગણીસ હજાર બસો તો અહીંયા લખીએ ઓગણીસ હજાર બસો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કરીએ તે શેર જપ્તી ખાતે જમા મિત્રો આપણે જપ્તી કરી છે રૂપિયા ચૌદ હજાર ચારસો તો અહીંયા લખીએ તે ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા રૂપિયા ચૌદ હજાર ચારસો તે જમા કરીશું આપણે બાકી હપ્તા ખાતે મેં તમને અગાઉ કહ્યું એમ કે અહીંયા આપણે પ્રથમ હપ્તો એમ પણ લખી શકીએ પણ બધામાં સમાન જ નોંધ થાય એટલા માટે હું અહીંયા શબ્દ વાપરું છું બાકી હપ્તા ખાતે ચાર હજાર આઠસો બાબત જે લખીશું મિત્રો બાબત જે આપણે આપણી રીતે લખી શકાય દરેક વિગતો સાથે અહીંયા લખીશું આપણે કે પ્રેમાભાઈ ના ચોવીસો ઇક્વિટી શેર પ્રેમાભાઈના ચોવીસો ઇક્વિટી શેર શેર દીઠ હપ્તાના રૂપિયા આપને છેલ્લા હપ્તાના નાણાં નથી મળ્યા એટલે લખશું કે હપ્તાના નાણાં ન મળતા જપ્ત કર્યા તેના મિત્રો અહીંયા આપણે શેરદીઠ આઠ જ મંગાવેલા છે એટલે આપણે શેર મૂડી ખાતે આઠ લેખે ઉધાર કર્યા દસ મંગાવ્યા હોય તો દસ લેખે ઉધાર કરવાના એ બાબત તમારે ખાસ મગજમાં રાખવાની છે મિત્રો હવે જોઈએ આપણે દાખલા નંબર ત્રણ ક્યુ લિમિટેડે શેર હોલ્ડર્સ પાંચસેથી જામીનગીરી પ્રીમિયમના શેર દીઠ બાર સાથે કુલ બાવીસ મંગાવેલા હતા કિંજલે તેના પાંચસો શેર પર અરજી વખતે શેર દીઠ પંદર પ્રીમિયમ સાથે બાર એટલે કે બાર રૂપિયા પ્રીમિયમ પણ આપને આપી દીધું છે અરજી સાથે મંજૂરી વખતે શેરદીઠ રૂપિયા ચાર ભરેલા હતા કિંજલે તેણે ધારણ કરેલા પાંચસો શેર પર આખરી હપ્તા પેટે શેર દીઠ રૂપિયા ત્રણ લેખે નહીં ભરતા કંપનીએ તેના શેર જપ્ત કર્યા કંપનીના ચોપડી શેર જપ્તીની આમ નોંધ આપણે પસાર કરવાની છે તો મિત્રો અહીંયા આપણે કોષ્ટક તૈયાર કરેલું છે વિગત રકમ અને પાંચસો ઇક્વીરી શેર શેર મૂડીના દસ છે અરજીના ત્રણ મંજૂરીના આપણને આપેલા છે અહીંયા અને આખરી હપ્તાના પણ આપેલા છે તો ત્રણ ચાર ને ત્રણ ટોટલ દસ શેર મૂડીના પણ દસ હવે જોઈએ પાંચસો ગુણ્યા દસ એટલે આપણી શેર મૂડીની રકમ થશે રૂપિયા પાંચ હજાર તો અહીંયા લખીએ પાંચ હજાર ત્યારબાદ શેર અરજીના ત્રણ ગુણ્યા પાંચસો એટલે રૂપિયા પંદરસો ત્યારબાદ મંજૂરીના ચાર ગુણ્યા પાંચસો એટલે થશે બે હજાર અને આખરી હપ્તાના ત્રણ ગુણ્યા પાંચસો એટલે આપણે કરીએ પંદરસો રૂપિયા તો મિત્રો આ થયા આપણા કુલ પાંચ હજાર રૂપિયા જે આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કરવાના છે તો અહીંયા લખીએ ઇક્વિટી શેર મૂડી ખાતે ઇક્વિટી શેર મૂડી ખાતે હવે પંદરસો રૂપિયા શેર અરજી પેટે આપને મળી ગયા છે અને મંજૂરી વખતે આપને રૂપિયા બે હજાર મળી ગયા છે એટલે કુલ આપને રૂપિયા પાંત્રીસો મળ્યા છે તો જે રકમ મળી છે એ લખીશું જપતી ખાતે અને બાકીના પંદરસો લખીશું આપણે શેર બાકી હપ્તા ખાતે અથવા તો બાકી હપ્તા ખાતે મિત્રો આ ગણતરી ખૂબ જ મહત્ત્વની છે જો આ ગણતરી તમને ફાવી જાય તો તમારા માટે આમ નોંધ ખૂબ જ સહેલી બની જાય અહીંયા લખીએ શેર મૂડી ખાતે ઉધાર જપ્તી ખાતે જમા તે બાકી હપ્તા ખાતે જમા બસ હવે આના પરથી સરળતાથી આપણે આમ નોંધ પસાર કરવાની થાય છે તો જોઈએ આમ નોંધ લખીએ સૌપ્રથમ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર રૂપિયા પાંચ હજાર ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કરીએ રૂપિયા પાંચ હજાર અહીંયા લખીએ રૂપિયા પાંચ હજાર ત્યારબાદ જપ્તી ખાતે જમા કરવાના છે તો લખીએ અહીંયા તે ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા મિત્રો આપણે કુલ પાંત્રીસો રૂપિયાની જપ્તી કરી છે એટલે અહીંયા લખીએ પાંત્રીસો ઇક્વિટી શેર જપ્તી ખાતે તે બાકી હપ્તા ખાતે જમા મિત્રો મેં તમને અગાઉ કહ્યું છે કે તમે અહીંયા બાકી હપ્તાની જગ્યાએ આખરી હપ્તો પણ લખી શકો પણ અહીંયા બધામાં સમાન એન્ટ્રી થાય એટલા માટે આપણે લખીએ છીએ બાકી હપ્તા ખાતે અને લખીએ આપણે બાબતજે જે બાબત જેમાં લખીએ કિંજલના પાંચસો ઇક્વિટી શેર કિંજલના પાંચસો ઇક્વિટી શેર શેર દીટ અથવા તો શેર પર આખરી હપ્તાના નાણા ન મળતા શેર જપ્ત કર્યા તેના તો આપણે અહીંયા કિંજલના શેર પાંચસો શેર જપ્ત કર્યા તેની આમ નોંધ પસાર કરી શેરમૂડી ખાતે ઉધાર પાંચ હજાર તે જપ્તી ખાતે જમા તે બાકી હપ્તા ખાતે જમા તો મિત્રો આ થઈ આમ નોંધ હવે જોઈએ આપણે દાખલા નંબર ચાર મિત્રો દાખલા નંબર ચારમાં આપણે આપેલું છે પી લિમિટેડ શેર દીઠ રૂપિયા દસ લેખે પચાસ ટકા પ્રીમિયમથી ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા કંપનીએ અરજી વખતે રૂપિયા ચાર મંજૂરી વખતે રૂપિયા આઠ પ્રીમિયમની રકમ સહિત અને પ્રથમ અને છેલ્લા હપ્તા વખતે ત્રણ મંગાવેલા હતા શ્રી જીગર કે જેણે છસો શેર ધારણ કરેલ છે તેણે ફક્ત અરજીની રકમ જ કંપનીમાં આપેલ છે કંપનીએ તેમના શેર પ્રથમ અને છેલ્લા હપ્તા બાદ જપ્ત કર્યા શેર જપ્તી અંગે કંપનીના ચોપડામાં આમ નોંધ આપણે પસાર કરવાની છે મિત્રો અહીંયા આપણને કોષ્ટક આપેલું છે છસો ઇક્વિટી શેર પર શેર મૂળીના દસ લેખે અહીંયા થશે છ હજાર પ્રીમિયમ મળવાનું બાકી છે એટલે છસો ગુણ્યા પાંચ કરીએ તો રૂપિયા ત્રણ હજાર શેર પ્રીમિયમની રકમ થશે અહીંયા લખીએ રૂપિયા છ હજાર ઇક્વિટી શેર મૂડી અહીંયા લખીએ ઇક્વિટી શેર મૂડી અહીંયા લખીએ ત્રણ હજાર ત્યાં લખીએ આપણે જામીનગીરી પ્રીમિયમ આઠ રૂપિયા છે મંજૂરીના એમાં પાંચ જામીનગીરી પ્રીમિયમના અને ત્રણ રૂપિયા શેર મંજૂરીના છે અહીંયા લખીએ રૂપિયા ત્રણ હજાર જામીનગીરી પ્રીમિયમ શેર પ્રીમિયમ છસો ગુણ્યા ચાર એટલે અહીંયા કરીએ આપણે ચોવીસો રૂપિયા અહીંયા કરીએ અડતાલીસો છસો ગુણ્યા આઠ અને છસો ગુણ્યા ત્રણ એટલે અહીંયા આવશે રૂપિયા આઠસો મિત્રો ચોવીસો રૂપિયા આપણને કુલ અત્યાર સુધી મળ્યા છે જે આપણે જપ્ત કરીશું અહીંયા લખીએ ચોવીસો શેર જપ્તી તરીકે લખીશું શેર જપ્તી ત્યારબાદ ચાર હજાર આઠસો મંજૂરી તરીકે લખીશું અને રૂપિયા અઢારસો એ લખીશું આપણે બાકી હપ્તા પેટી અહીંયા લખીએ બાકી હપ્તા તો મિત્રો શેર મૂડી શેર મૂડી ખાતે ઉધાર કરીએ શેર પ્રીમિયમ ખાતે ઉધાર જપ્તી ખાતે જમા મંજૂરી ખાતે જમા અને બાકી હપ્તાના જમા કરીએ મિત્રો હવે આપણે પસાર કરીએ આમ નોંધ સર્વપ્રથમ આપણે લખીશું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર છસો શેર પર દસ લેખે આપણે ઉધાર કરીશું રૂપિયા છ હજાર જામીનગીરી પ્રીમિયમ પણ આપણને મળ્યું નથી પાંચ લેખે એટલે અહીંયા લખીએ જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર પ્રીમિયમ ખાતે ઉધાર અહીંયા લખીએ રૂપિયા ત્રણ હજાર તે શેર જપ્તી ખાતે જમા કરીએ શેર જપ્તી ખાતે જમા અહીંયા કરીએ રૂપિયા ચોવીસો અને તે લખીએ આપણે અહીંયા બાકી હપ્તા ખાતે સોરી શેર મંજૂરી ખાતે પહેલાં કરીશું પછી બાકી હપ્તા ખાતે લખીશું તે અહીંયા લખીએ તે શેર મંજૂરી ખાતે શેર મંજૂરી ખાતે ચાર હજાર આઠસો કરીશું અને અહીંયા લખીશું તે શેર બાકી હપ્તા ખાતે શેર બાકી હપ્તા ખાતે આપણે લખીએ અહીંયા રૂપિયા અઢારસો મિત્રો હવે લખીએ આપણે આની બાબત જે બાબત જે ટૂંકમાં જ લખીએ આપણે બાબત જે જીગરના છસો ઇક્વિટી શેર યોગ્ય કાર્યવાહી બાદ જપ્ત કર્યા તેના તો જીગરના આપણે શેર જપ્ત કર્યા તેના મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી મને રજા